ઝિલમિલ અને કુમકુમ ચકલીઓ બંને સગી બહેનો હતી. ઝિલમિલ મહેનતુ હતી અને કુમકુમ લાલચી હતી. બંને એક દિવસ ઝાડની ડાળી પર બેઠી હતી. કુમકુમ, હું વિચારી રહી હતી કે આપણે ખેતી કરવી જોઈએ જેનાથી આપણું ગુજરાન ચાલી શકે અને આપણને ખોરાકની શોધમાં ના જવું પડે. બહેન, તું તો સાચું કહે છે, પણ આપણે ખેતી કરીશું શેની? આપણને તો કંઈ ઉગાડતા પણ નથી આવડતું, તો આપણે ખેતી કરીશું કેવી રીતે? તું તેની ચિંતા ના કરીશ, આપણે બાજ કાકાને જઈને પૂછી લઈશું, તેમને ખૂબ જ સરસ ખેતી કરવાનું આવડે છે. વાત તો તું સાચી કહી રહી છે, ચાલ બાજ કાકા જોડે જઈએ. બંને ઉડીને હરિયા બાજ પાસે પહોંચી જાય છે. હરિયા બાજ પોતાનું કામ કરતો હતો. બાજ કાકા, બાજ કાકા, તમે શું કરી રહ્યા છો? અરે કશું નહીં, બસ ખેતરનું જ કામ કરી રહ્યો છું. એવી દવા બનાવું છું કે પાકમાં કીડા ના પડે અને મારો પાક સરસ થઈ જાય. પણ તે તો ખૂબ સારી વાત છે, પાકમાં કીટકો પડશે ત્યારે જ તો અમને ખાવાનું મળશે. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો, તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. કાકા, તમારી વાત એકદમ સાચી છે, અમે આજ કામથી તમારી પાસે આવ્યા હતા. અચ્છા, એવું તો શું કામ હતું તમારે બંને નાની ચકલીઓને? કાકા, અમે ઈચ્છીએ છીએ કે અમે પણ ખેતી કરીએ, પણ તે ખબર નથી પડતી કે શેની ખેતી કરીએ. અરે તમારે બંનેને ખેતી કરવાની શું જરૂર છે, તમે બંને મારી પાસેથી દાણા લઈ જજો. કાકા, અમારે પણ મહેનત કરવાનું શીખવું છે. તો એક કામ કરો, મારી પાસે વટાણાના બીજ છે, તમે વટાણાની ખેતી કરો. હરિયા તમને ખેતી વિશે બધું જણાવી દે છે. ત્યારબાદ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે. આપણી ખેતી કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે, આપણે આ જગ્યા ઉપર જ ખેતી કરવી જોઈએ. કુમકુમ લાલચુ સ્વભાવની તો હતી જ, તેથી તે કંઈક વિચારીને કહે છે. ના ના, આ તો આપણા માળાથી બહુ દૂર થઈ જશે. તું એક કામ કર, મારા માળા પાસે જ ખેતર બનાવી દે, હું ત્યાંથી તેના ઉપર નજર રાખીશ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ રહેશે. બંને ચકલીઓ ખૂબ મહેનતથી ખેતર ખેડે છે, તેમાં વટાણા ઉગાડે છે, ખેતરમાં વટાણા ઉગી નીકળે છે. બહેન, આપણો પાક તો ખૂબ સરસ થયો છે, જો ખેતરમાં કેટલા બધા વટાણા લાગ્યા છે. હવે આપણે ખાવાની શોધમાં આમ તેમ નહીં જવું પડે, વટાણા પાકતા જ આપણે તેનો ભાગ પાડી લઈશું. તું સાચું કહી રહી છે, વટાણા પાકતા જ આપણે તેના ભાગ પાડી લઈશું. બંને ચકલીઓ રાત્રે પોતપોતાના માળામાં સુવા જતી રહે છે, ત્યારે કુમકુમ ચકલી વિચારે છે. જો વટાણાના ભાગ પડ્યા તો અમને સરખા હિસ્સે વટાણા મળશે, તો હું એક કામ કરું કે ઝીલમેલથી છુપાવીને થોડાક વટાણા પહેલેથી જ હું મારા માળામાં મૂકી દઉં. તે આમ વિચારીને ખેતર તરફ જાય છે અને રાત્રે વટાણાના કાચા દાણા પોતાના માળામાં મૂકવા લાગે છે. આખી રાત તે આમ જ કરે છે, જેથી ઘણા બધા કાચા વટાણાના દાણા ભેગા થઈ જાય છે. આગલા દિવસે સવારે, આપણા ખેતરનો પાક કોણ બગાડીને જતું રહ્યું? એવું લાગે છે કે કોઈ વટાણા ચોરી ગયું છે. બહેન, હશે કોઈ ચોર, ચાલ તું આટલી ઉદાસ ના થા, જેના ભાગ્યનું હશે તે લઈ ગયું. કેટલાક દિવસ પછી બંને ચકલીઓ ખેતરે જાય છે. હવે વટાણા પાકી ગયા છે, હવે આપણે તેને વહેંચી લેવા જોઈએ. હા, તું સાચું કહે છે, આપણે બંને વટાણાને વહેંચી લઈએ અને પોતપોતાના માળામાં મૂકી દઈએ. ઝીલમિલ તેના માળામાં આવીને કહે છે, કેટલી મહેનતથી અમે વટાણા ઉગાડ્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. ભલે જે પણ થયું, મને જેટલા વટાણા મળ્યા છે તે મારા માટે ખૂબ છે. કુમકુમ પોતાના માળામાં બેસીને વિચારે છે કે મેં ઝીલમિલને બુદ્ધુ બનાવી દીધી, તેનાથી વધારે વટાણા મેળવી લીધા, હવે મારે આખું વર્ષ કંઈ જ કરવાની જરૂર નથી રહી. તે સૂઈ જાય છે, પણ થોડાક દિવસ પછી તેના વટાણાના દાણા ખરાબ થઈ જાય છે. તેના કારણે સૂકા વટાણા પણ ખરાબ થવા લાગ્યા હતા અને જોત જોતામાં બધા વટાણાના દાણા ખરાબ થઈ ગયા. ત્યારે તે બેસીને રડવા લાગે છે. ઝીલમિલ તેની પાસે આવે છે. બહેન, શું થયું? તું રોઈ કેમ રહી છે? બહેન, મારા બધા જ વટાણાના દાણા ખરાબ થઈ ગયા છે,
પણ મારા વટાણાના દાણા તો એકદમ સરસ છે. તો તારા વટાણાને શું થયું? મેં તે રાત્રે લાલચમાં આવીને લીલા વટાણાના લીલા દાણા ચોરી લીધા હતા. બરાબર પાકેલા ન હોવાને કારણે તે વટાણાના દાણા ખરાબ થઈ ગયા અને પછી તેનાથી સૂકા વટાણાના દાણા પણ ખરાબ થઈ ગયા. મારું લાલચ મને કઈ જ કામ ના આવ્યું. હું ભૂખી મરી જઈશ. એક પણ વટાણાનો દાણો બાકી નથી રહ્યો. તને તારી ભૂલ ખબર તો પડી. અને હા, લાલચ કરવું જરાય સારી વાત નથી. તું ચિંતા ના કરીશ, મારા વટાણાના દાણામાંથી અડધા તું લઈ લે. બહેન, મેં તારી સાથે ખોટું કર્યું તો પણ તે મારી આટલી બધી મદદ કરી, તેના માટે તને ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં, કમ સે કમ તારી લાલચની આદત તો દૂર થઈ, આપણે ફરી ખેતી કરી લઈશું. અને બંને ચકલીઓ હસતા હસતા ભેટી પડે છે.